इंटीग्रल इक्वेशन के अंदर परफेक्ट मॉडल ऑक्सिलरीज। आपेला आपने मात्र मॉडल ऑक्सिलरीज જોયું હતું, જેમાં આપણે જોયું હતું કે જે આપણે એક્ટિવ વોઇસ છે એમાં મોડલ વર્ક પ્લસ વીવર મૂકતા હતા એક્ટિવ વોઇસમાં, અને જે પેસિવ વોઇસ છે તેમાં મોડલ વર્ક પ્લસ વી પ્લસ વી3 આવી રીતે મૂકતા હતા। આજે આપણે વાત કરીએ છીએ પરફેક્ટ મોડલ ઓક્સિલરીઝ, તો તેની અંદર આપણે જે મોડલ વર્ક છે એના પછી જેમાં લેવા આવશે, તો ચાલો સૌથી પહેલા આપણે આનું અન્ય સ્ટ્રક્ચર જોઈ લઈએ। તો સૌથી પહેલા વાત કરીએ આપણે ઉદાર વાક્ય રચનાની, તો સૌથી પહેલા આવશે પ્રકારની એક્ટિવ વોઇસની વાક્ય રચના જોઈએ, તો એમાં આવશે સૌથી પહેલા કર્તા, ત્યારબાદ આવશે મોડલ વર્બ, ત્યારબાદ આવશે એવ, ત્યારબાદ વી3 કર્મ અને અન્ય સ્વરૂપ। તો જ્યારે પેસિવ વોઇસમાં આપણે જોઈએ વાક્ય રચના, તો પેસિવ વોઇસમાં સૌથી પહેલા આવશે કર્મ, મોડલ વર્બ have, been, v3, why करता, अने अन्य सुना। तो आज ये चे एक नकारी वाक्य रचना चे। त्यार बाद आपने जो ये के नकारी वाक्य रचना, तो सबसे पहला एक्टिवेशन की वाक्य रचना जो ये, अने त्यार बाद પેસિવ વોઇસની વાત કરતા જોશું, તો નકારમાં માત્ર જે મોડલ વર્બ છે તેના પછી તમે નોટ મૂકો એટલે તમારું જે સ્ટ્રક્ચર જે છે એ આખે આખું નકારનું સ્ટ્રક્ચર બની જતું હોય છે। તો સૌથી પહેલા આવશે કર્તા, મોડલ વર્બ, નોટ, હેવ, વી3, કર્મ અને અન્ય છે। પેસિવ વોઇસમાં જોઈએ તો સૌથી પહેલા આવશે કર્મ, મોડલ વર્બ, નોટ, હેવ, બીન, વી3, બાય કરતા અને અન્ય સંદર્ભ। તો જે મોડલ વર્બ હતું એના પછી આપણે માત્ર નોટ જ મૂકેલું છે, તો જે તમારું આ સ્ટ્રક્ચર છે આપણું નકારનું સ્ટ્રક્ચર બની ગયું છે। હવે આપણે પ્રશ્નાર્થનું સ્ટ્રક્ચર જોઈએ, તો પ્રશ્નાર્થનું જે સ્ટ્રક્ચર છે તેમાં સૌથી પહેલા આવશે મોડલ વર્બ પ્લસ કર્તા પ્લસ હેવ પ્લસ વી3 કર્મ અન્ય શબ્દ અને પેસિવ વર્બ। પેસિવ વોઇસમાં જોઈએ તો સૌથી પહેલા આવશે મોડલ વર્બ કર્મ હેવ બીન વી3 બાય કરતા અન્ય શબ્દ અને પેસિવ। તો આ જે છે તે હકાર નકાર અને પ્રશ્નાર્થના એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસના સ્ટ્રક્ચર। હવે આના ઉપરથી આપણે એક સેન્ટેન્સ બનાવીએ કે કેવી રીતે તમે કોઈ એક્ટિવ વોઇસનું સેન્ટેન્સ પરફેક્ટ મોડલ ઓબ્ઝર્વેશનમાં આપેલું હોય અને તમે એને કેવી રીતે પેસિવ વોઇસમાં ફેરવી શકો છો। તો વિદ્યાર્થીઓ આપણે હવે ચાર સેન્ટેન્સ આપેલા છે તે જોઈએ। સૌથી પહેલા અહીંયા સેલ હેવ અને વી3 આપેલું છે એટલે તમને ખબર પડશે કે આ જે સેન્ટેન્સ છે તે પરફેક્ટ મોડલ ઓક્સિલરીઝનું સેન્ટેન્સ છે। ત્યારબાદ આપણે જેવી રીતે કે મૂથી આપણે ક્રિયાપદને પ્રશ્ન પૂછીએ અને કરતા હોય, વોટથી ક્રિયાપદને પ્રશ્ન પૂછીએ અને કર્મ હોય, તો એ જ પ્રમાણે આપણે પહેલા કરતા અને કર્મ જોઈ લઈએ, તો મૂથી ક્રિયાપદને પ્રશ્ન પૂછો એટલે કરતા તરીકે તમને આઈ હોય છે, વોટ થી તમે પ્રશ્ન પૂછો એટલે તમને જે કર્મ છે તો એ કર્મ તરીકે તમને શું મળી જશે અહીંયા હિઝ મેરેજ। તો સૌથી પહેલા હવે આપણે એને વાક્ય રચના પ્રમાણે મૂકી દઈએ, તમામ જે સેન્ટેન્સ છે તે હકારનું છે, તો સૌથી પહેલા આવશે હિઝ
ત્યારબાદ આવશે હેવ ત્યારબાદ આવશે બી વી પછી આવશે બાય કરતા તો અહીં આઈ આપેલું છે એટલે થઈ જશે બાય તો તમને ખબર પડી જાય કે પરફેક્ટ મોડલ ઓક્સિલરી નું આ નકારનું સેન્ટેન્સ છે ત્યારબાદ આપણે આમાંથી કર્તાને કરવો હતો તો જે કર્તા છે એ થઈ જશે ધ પ્રિન્સિપાલ અને જે કર્મ છે એ આવશે ધ નોટી બોયસ તો આ જે છે એ તમારું શું થઈ ગયું કર્મ થઈ ગયું ત્યારબાદ હવે તો જે નકારની પરફેક્ટ મોડલ ઓક્સિલરી ની જે વાક્ય રચના છે તે મુજબ આપણે આ સેન્ટેન્સ ને બનાવીએ તો સૌથી પહેલા આવશે કર્મ કર્મ છે ધ નોટી બોયસ ત્યારબાદ આવશે જે વડવર હોય તે તો અહીંયા છે મી ત્યારબાદ નોટ ત્યારબાદ આવશે હેવ બી પનિશ્ડ હવે આવશે બાય કરતા તો અહીં આપણે ધ પ્રિન્સિપલ છે તો આપણે એમ કહીએ શું બાય ધ પ્રિન્સિપલ ત્યારબાદ વાત કરીએ જે આપણું બીજું સેન્ટેન્સ છે એમાં જો તો સૌથી પહેલા આપણે જે અહીં ક્વેશ્ચન માર્ક આપેલો છે એ ખબર પડી જાય કે જ્યાં સેન્ટેન્સ છે તમારો પ્રશ્નાર્થ છે મર્ડર વર્બ છે હેવ આપેલું છે વીથલી આપેલું છે એનો મતલબ કે આ મોડલ ઓક્સિલરી નું સેન્ટેન્સ છે પરફેક્ટ મોડલ ઓક્સિલરી નું કરતા જે છે તે તમારો યુ થઈ જશે હવે વોટ ઈ પ્રશ્ન પૂછો તો તમને જે કર્મ છે એ આ છે યોર ન્યુ જે તમારું મુખ્ય કર્મ છે અને તમે હું થી પ્રશ્ન પૂછો તો મી મળશે જે તમારું ગૌણ કર્મ છે તો તમને અહીંયા કર્તા મળી ગયું છે ગૌણ કર્મ મળી ગયું છે અને મુખ્ય કર્મ મળી ગયું છે જ્યારે બે કર્મ આપેલા હોય ત્યારે તમને જે યોગ્ય લાગે તે કર્મથી તમે સેન્ટેન્સ તમારું બનાવી શકો છો તો હવે સૌથી પહેલા આજે આપણે ગૌણ કર્મથી સેન્ટેન્સ બનાવીએ તો સ્ટ્રક્ચર મુજબ આપણે સૌથી પહેલા શું મૂકવું પડે તો કે જે મોડલ વર્બ છે તે મૂકવું પડશે એટલે કે મે ત્યારબાદ શું મૂકવું પડશે તો કે જે આપણું ગૌણ કર્મ છે તે મૂકીએ તો ગૌણ કર્મથી જ્યારે તમે સેન્ટેન્સ બનાવો તે ગૌણ કર્મને તમારે કર્તામાં ફેરવવું પડે તો મી આપેલું છે તો મી નું થઈ જશે આ ત્યાર પછી આવશે હે ત્યારબાદ બી વી થ્રી ગીવન ત્યારબાદ જે મુખ્ય કર્મ છે તે મૂકી દઈએ યોર new book એના પછી આવશે બાય કરતા તો યુ આપેલું હોય તો આપણે અહીંયા બાય યુ એમ જ મૂકવાનું રહેશે અને ત્યારબાદ આવશે ક્વેશ્ચન તો મે આઈ હેવ બી ગિવન યોર ન્યુ બુક બાય યુ હવે ચોથું સેન્ટેન્સ આપણે જોઈએ તો યોર ફ્રેન્ડ માઈટ નોટ હેવ ઇન્વાઇટેડ યુ એટ ધ પાર્ટી તો હવે તમે અહીં જોઈ શકો છો તો તમને અહીંયા માઇક આપેલું છે નોટ આપેલું છે હેવ છે અને વી થ્રી આપેલું છે એટલે પરફેક્ટ મોડલ ઓક્સિલરી માં નકારનું સેન્ટેન્સ છે હવે આ નકારનું સેન્ટેન્સ છે તો કરતા અને કર્મ ગોતી ગયો તો જો અહીંયા જે આવશે આ યોર ફ્રેન્ડ એ કરતા તરીકે આવશે અને તમને અહીંયા ગૌણ કર્મ આપેલું છે બરોબર જે યુ છે હવે આપણે વાક્ય રચના મુજબ મૂકીએ તો સૌથી પહેલા આપણે યુ ને આગળ મૂકવું પડશે કર્મ આવશે ત્યારબાદ આવશે મોડલ વર્બ તો આવશે માઇટ ત્યારબાદ આવશે નોટ હેવ બી વી થ્રી તો વી થ્રી અહીં ઇન્વાઇટેડ આપેલું છે બાય કરતા તો બાય આવશે બાય
by your friend. क्या बात है उसे अन्य शब्द तो एक द पार्टी तो आपने क्या हिंदी तो आपने चार सेंटेंस चुने हैं वे अगर इसे आज ही थोड़ा सेंटेंस चुने ठीक करेंगे तो हमें परफेक्ट रहते जो परफेक्ट मॉडल ऑक्सिलरी स्टेट के समझेंगे अगर सेंटेंस हुए विद्यार्थी मित्रों तो सबसे पहला यहां कूड हैव विथली आपने पूछे એટલે પરફેક્ટ મોડલ ઓક્સિલરી સ્ટેટમાં ખબર પડી જશે જે કરતા છે તે નિરાલી છે અને જે કરવા છે તે કર્મ છે ધ ઇઝ સ્વેટર હવે અને આપણે પેસિવ વોઇસમાં કહેવીએ તો સૌથી પહેલા જે તમારું કર્મ છે તે કર્મ ઉપરનો આવશે તો કર્મ આવશે ધીસ સ્વેટર ત્યારબાદ આવશે મોડલ તો જે છે કુડ ત્યારબાદ આવશે હેવ બી અને જે વીથી છે તે મૂકી દઈશું આપણે ત્યારબાદ આવશે બાય કરતા તો નિરાલી આપણે પૂછે તો આપણે લખી નાખીશું બાય નિરાલી સેકન્ડ સેન્ટેન્સ જોઈએ આપણે શુડ વી હેવ લર્ન ઇંગ્લિશ તો શુડ આપેલું છે હેવ છે અને વીથ બી આપેલું છે એટલે તમારું આ જે સેન્ટેન્સ આપેલું છે તે સેન્ટેન્સ શું થઈ જશે તો કે પરફેક્ટ મોડલ ઓક્સિલરી છે કરતા જે છે વી થશે અને જે તમારું કર્મ છે તે કર્મ થઈ જશે ઇંગ્લિશ હવે આ જે સેન્ટેન્સ છે એને પેસિવ વોઇસમાં ફેરવીએ આપણે તો સૌથી પહેલા જે મોડલ વર્બ છે તે એના મૂકવાનું રહેશે તો આવશે શુડ ત્યારબાદ જે તમારું કર્મ છે તો કર્મ છે તમારું ઇંગ્લિશ ત્યાર પછી આવશે હેવ બીન વીથ બાય કરતા તો અહીંયા વી આપેલું છે તો આપણે એમ કહી દઈશું બાય પ્લસ અને ત્યારબાદ આવશે ક્વેશ્ચન તો શુડ ઇંગ્લિશ હેવ બીન લર્ન by us ત્રીજું સેન્ટેન્સ જોઈએ આપણે તો ત્રીજું સેન્ટેન્સ પણ કેવું છે પ્રશ્નાર્થ છે તો would આવેલું છે have છે અને with be આવેલું છે એટલે પરફેક્ટ મોડલ ઓક્સિલરી સેન્ટેન્સ છે જે કરતા છે એ હીરલ છે અને જે તમારો કર્મ છે તે કર્મ છે હર હોમવર્ક હવે તો આપણે અહીંયા જે વાક્ય રચના છે કે હું જેવા સેન્ટેન્સ ને બનાવી તો સૌથી પહેલા જે તમારું મોડલ વર્બ છે એ એમને મૂકી દેવાનું રહેશે એના પછી આવશે કર્મ તો કર્મ છે હર હોમવર્ક ત્યારબાદ આવશે હેવ બી વી થ્રી તો અહીંયા વી થ્રી તરીકે ધન આપેલું છે ત્યારબાદ આવશે બાય કરતા બાય નામ આપેલું છે તો આપણે નામ પૂછું બાય હિરલ અને તેના પછી છે અન્ય શબ્દ તો અન્ય શબ્દ ને આપણે આપેલું છે યસ્ટરડે આપણે યસ્ટરડે અહીંયા મૂકી દઈશું તેના પછી આવશે યસ હવે ચોથું સેન્ટેન્સ જોઈએ આપણે યુ શુડ નોટ હેવ કોલ્ડ ધ ડોક્ટર તો જે સેન્ટેન્સ તમારું છે એ નકારનું સેન્ટેન્સ છે અને ત્યાં શુડ નોટ હેવ અને વીથી પણ આપેલું છે અને પરફેક્ટ મોડલ ઓક્સિલરીનું આ જે છે તે નકારનું સેન્ટેન્સ આપેલું છે અહીંયા કર્તા તરીકે તમને અહીંયા યુ આપેલો છે અને જે કર્મ છે તે કર્મ અહીંયા છે ડોક્ટર તો કર્તા અને કર્મ આપી દીધું છે હવે જે તમારો આ સેન્ટેન્સ છે તેને આપણે પેસિવ વોઇસમાં ફેરવીએ તો સૌથી પહેલા આવશે કર્મ તો કર્મ છે ધ ડોક્ટર તેના પછી આવશે મોડલ વર્બ તો આવશે શુડ પછી આવશે નોટ હેવ બીન વિથ હી તો અહીંયા આવશે બીન કોલ્ડ
The doctor should not have been called. હવે આપશે by કરતા તો આપણે પૂછે you અહીં આપણે કીધું છે by you ને પૂછો તો આવી રીતે જે પરફેક્ટ મોડલ ઓક્સિલરી સ્ટેન્ડર્ડ સેન્ટેન્સ છે તેને તમે પેસિવ વોઇસમાં ફેરવી શકો છો
तो आने आपने वाक्य रचना जो गोठवीने मूकीए तो सबसे पहला आपने सिंपल प्रेजेंट टेंस नी प्रश्नार्थ नी पैसिव वॉइस नी वाक्य रचना नो उपयोग करवानो छे। तो सबसे पहला ने आपने कर्म ऊपर आधारित जे सहायक कारक क्रिया पछि एनी विचार माथी रूप ऊपर छे अहीं इज पछि जे छे ई तमारो कर्म आवशे तो कर्म आवशे दिस मैसेज ત્યાર બાદ આવશે V3 તો જે ક્રિયાપદ અહીંયા તમને V1 આપેલું છે એનો V3 તમારે સીમ શું થઈ જશે સીમ U આપેલું છે એટલે થઈ જશે by U અને ત્યાર બાદ આવશે S તો આવી રીતે તમારે પેરેગ્રાફ બનાવવાના છે બીજો આપણે પેરેગ્રાફ જોઈએ તો તમે જોઈ શકો છો કે જે વેન પછી નાના આગળ આપી દીધું છે આ જે તમારું કર્મ છે એ કર્મને તમે અહીં આગળ આપી દીધું છે उपयोग કરવાનો છે તો જે કર્તા છે તે આઈ આપેલા છે અને કર્મ નાના છે તો આપણે વાક્ય રચના મુજબ મૂકીએ તો નાના ત્યાર બાદ આવશે વોસ વીજી તો કોલ્ડ કર્તા તો આઈ આપેલું છે તો આપણે એનું ઉપર છે બાય મી અલ્પવિરામ અને જે તમારું આ બાકીનું જે સેન્ટેન્સ છે એને આપણે એકદમ મૂકી દઈએ તો હી કેમ બીજો સેન્ટેન્સ જો તમારા પેરેગ્રાફનો બીજો સેન્ટેન્સ જો તો હી હેઝ ફોરગોટન માય ક્વેશ્ચન્સ અહીંયા પૃષ્ઠો આવી ગયો છે તો આપણે અહીંયાથી લઈને અહીં સુધીનો સેન્ટેન્સ પહેલા આપણે પેસ્ટુરીસમાં ફેરવીએ તો સૌથી પહેલા અહીંયા હેઝ અને વીથી આપેલું છે હેઝ અને વીથી આપેલું એનો મતલબ એવો થયો કે તમારું આ જે સેન્ટેન્સ છે તે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનું છે હવે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનું સેન્ટેન્સ છે અને હકારનું છે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સની આપણે હકારની પેસિવ વોઇસની વાક્ય રચનાનો ઉપયોગ કરવો પડશે જે કર્તા છે એ હી આપેલું છે અને જે કર્મ છે તે છે માય ક્વેશ્ચન્સ હવે તો આપણે વાક્ય રચના મુજબ મૂકીએ તો સૌથી પહેલા આવશે કર્મ તો કર્મ છે માય ક્વેશ્ચન્સ ત્યારબાદ હેવ અથવા હેઝ ત્યાં આવશે હેવ ત્યારબાદ આવશે V3 તો આપણે V3 મૂકીએ અહીંયા ફોરગોટન માય ક્વેશ્ચન્સ હેવ હેવ પછી અહીંયા બી મૂકી દઈએ બી ફોરગોટન તો સૌથી પહેલા આપણે કર્મ મૂક્યું માય ક્વેશ્ચન્સ ત્યારબાદ આપણે એમ કહ્યું છે હેવ કારણ કે માય ક્વેશ્ચન્સ આપેલું છે એટલે હેવ મૂકું ત્યારબાદ આપણે એમ કહ્યું છે બી બી પછી આવશે અહીંયા વી થ્રી તો વી થ્રી છે ફોર મોટર ત્યારબાદ આવશે બાય કરતા અહીંયા આવી જશે બાય હિમ ફૂલ સ્ટોપ માય ક્વેશ્ચન્સ હેવ બીન ફોર ગોટન બાય હિમ તો આ તમારું સેન્ટેન્સ બની ગયું છે અને હવે છેલ્લું સેન્ટેન્સ જોઈએ તો હી વોઝ સર્ચિંગ નાની સારી ઇન હિઝ રૂમ તો અહીંયા વોઝ અને આઈજી આપેલું છે વોઝ અને આઈજી આપેલું હોય તો એનો મતલબ એવો થયો કે જે તમારું આ સેન્ટેન્સ છે તે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ નું સેન્ટેન્સ આપેલું છે તો કરતા અને કર્મો તો હી જે છે એ કરતા થઈ જશે અને નાની સારી આ જે છે એ તમારું કર્મ થઈ જશે અને પેસિવ વોઇસમાં આપણે ફેરવીએ તો સૌથી પહેલા આવશે નાની સારી નાની સારી ત્યારબાદ આવશે જે સહાયકારક ક્રિયાપદ છે તે આપણે અહીંયા વોઝ મૂકી દઈશું પછી બીંગ વીથલી કારણ કે કન્ટિન્યુઅસ જે ટેન્સ છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ હોય કે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ હોય એમાં બી વીથી આવતો હોય છે જ્યારે જે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ હોય કે પરફેક્ટ પાસ્ટ ટેન્સ હોય એમાં બી વીથી આવતો હોય છે તો આપણે એમ શું બી ત્યારબાદ આવશે વીથી તો વીથી આવશે સર્ચિંગ નું શું થઈ જશે સર્ચર
ત્યારબાદ આવશે તો જે આયા શબ્દ આપેલા છે ઇન હિઝ રૂમ તો વેથી પછી આપણે ઇન હિઝ રૂમ મૂકી દઈશું ત્યારબાદ આવશે તો કે કરતા તો કરતા આયા આપણે હી આપેલા છે તો આપણે મૂકી દઈશું ભાઈ તો નાની સારી વોઝ બીંગ સર્ચડ ઇન હિઝ રૂમ by him તો આજે બે પેરેગ્રાફ જોઈએ આવી રીતે તમે પણ જે પેરેગ્રાફ છે તે જોઈ લ્યો સમજી લ્યો અને તમે પણ પ્રેક્ટિસ કરો જેથી કરીને તમને જે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ અને જે પેરેગ્રાફ છે એમાં તકલીફ પડે નહીં થેન્ક યુ